नमस्ते, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા બાબતે ગુજરાત વાલી મંડળે મુખ્યમંત્રીને લખ્યો પત્ર। તો એ પત્રની અંદર શું કરી રજૂઆત જાણો સંપૂર્ણ વિગત। તમે ચિત્રની અંદર પણ જોઈ રહ્યા છો ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા વિજયભાઈ રૂપાણી સાહેબને એક પત્ર લખ્યો છે અને ખાસ કરીને ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા બાબતે ચર્ચા કરેલી છે। તો આ સમગ્ર વિડીયોની અંદર આપણે જાણીશું કે એની અંદર શું લખ્યું છે, એની શેની રજૂઆત કરવામાં આવી છે। તો વિડીયો અંત સુધી જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। તો જોઈએ કે કોરોનાના વાયરસની બીજી લહેર શરૂ થઈ ગઈ છે, જેમાં કેસોમાં અને મૃત્યુદરમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે મે મહિનામાં ગુજરાતમાં બોર્ડની પરીક્ષા ધોરણ 10 અને 12 ની યોજાવાની છે, પરંતુ કેસ વધતા પરીક્ષા જૂન મહિનામાં યોજાવાની શક્યતા છે। હાલ સરકારે જાહેર મેળાવડા અને કાર્યક્રમ પર પ્રતિબંધ મૂક્યો છે, જેથી પરીક્ષાને લઈને આગામી સપ્તાહમાં નિર્ણય લેવામાં આવશે। તો પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ અસમજમાં, એટલે કે એને ચોક્કસ નિર્ણય લઈ શકતા નથી। કોરોનાના કેસ વધતા અત્યારે શાળા કોલેજમાં 30 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય ઓફલાઈન બંધ કરી દેવામાં આવ્યું છે। આગામી મે મહિનામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે, પરંતુ કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેથી પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ પણ અસમંજમાં છે। વધતા કેસને ધ્યાનમાં રાખીને પરીક્ષા માટે શિક્ષણ મંત્રી, આરોગ્ય વિભાગ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠક મળશે અને આ બેઠકમાં પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે। પરીક્ષાને હવે 1 મહિનો જેટલો જ સમય બાકી છે। લાખો વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપવાના છે। પરીક્ષાને લઈને હવે 1 મહિનો જેટલો સમય બાકી છે, સામે કેસ પણ સતત વધી રહ્યા છે। તો એક સાથે લાખો વિદ્યાર્થીની પરીક્ષા કઈ રીતે લેવી, કેવી વ્યવસ્થા કરવી, કોરોના પોઝિટિવ હોય તેવા વિદ્યાર્થીઓને કેવી રીતે પરીક્ષા આપવી, તેવા તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે। આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ વચ્ચે સંકલન થશે, જે બાદ પરીક્ષા જૂન મહિનામાં બીજા સપ્તાહમાં કે તે પરીક્ષા ક્યારે લેવી તેનો નિર્ણય લેવામાં આવશે। પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખીને જૂન મહિનામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો અહીં તમે જોઈ શકો છો ઓલ ગુજરાત વાલી મંડળ, તેની અંદર તમે હું ઝૂમ કરીને તમને બતાવું છું કે વિજયભાઈ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર, તો આ રીતે એને નિર્ણય લેવા માટે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને એમાં રજૂઆત કરી છે કે અત્યારે જે કેસ ચાલુ છે એને લઈને જે બાબતો જણાવવામાં આવી છે એ તમને વિગત હું અંતે જણાવીશ। તો આ પત્રની અંદર જે વિગતો જણાવવામાં આવી છે એ હું તમને અંતે ચર્ચા કરવાનો છું। તો વિડીયો અંત સુધી જોયા કરજો અને ધ્યાનપૂર્વક સાંભળજો। મેથી શરૂ થશે 10 અને 12 ની બોર્ડની પરીક્ષા। અત્યારે જે નક્કી થયેલા શિડ્યુલ પ્રમાણે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે અને ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આગામી 10 મેથી શરૂ કરી રહી છે। તો આ 25 મે સુધી બોર્ડની પરીક્ષા ચાલશે। ધોરણ 12 ની પરીક્ષાનો સમય બપોરનો 3 થી 6:30 વાગ્યા સુધીનો છે, જ્યારે ધોરણ 10 ની પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી 3:15 સુધીનો રાખવામાં આવ્યો છે। તો આ રીતે 10 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા સુધીને 1:15 અથવા તો 1:30 સુધી રાખવામાં આવ્યો છે। તો આ રીતે એનો સમય રાખવામાં આવેલો છે। અભ્યાસક્રમમાં જોઈએ તો આ વર્ષે કોરોનાના વાયરસને કારણે 30% સિલેબસ ઘટાડવામાં આવ્યો છે અને 70% અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જ આ રાખવામાં આવી છે। આ ઉપરાંત સામાન્ય લક્ષી જે પ્રશ્નો હતા, એટલે કે હેતુલક્ષી પ્રશ્નો, એ 20ની જગ્યાએ 30 કરવામાં આવ્યા છે અને 30% જેટલો સિલેબસ ઘટાડવામાં આવ્યો છે અને આ રીતે દરેકમાં ફેરફાર કરેલો જોવા મળે છે। અને બીજી અગત્યની બાબત જોઈએ તો 12માં જે વિજ્ઞાન પ્રવાહ છે એની અંદર 50 બહુવિકલ્પ અને 50 વર્ણાત્મક પ્રશ્નો યથાવત રાખવામાં આવ્યા છે અને ધોરણ 9 થી 12ના પ્રશ્નપત્રમાં જે વર્ણનાત્મક પ્રશ્નો છે એની અંદર ઇન્ટરનલ ઓપ્શનલને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે। તો આ રીતેનો સુધારો કરવામાં આવેલો છે। અંતે આ જે પત્ર લખ્યો એનો શુભ જે અંત છે, એટલે કે શુભ સારાંશ, એટલે કે જે મધ્યવર્તી વિચાર છે એ આ પ્રમાણે છે। ધોરણ 1 થી 9ના ધોરણને માસ પ્રમોશન અને 10 અને 12ની પરીક્ષા જૂન મહિનામાં લેવા ગુજરાત વાલી મંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। વર્તમાન પરિસ્થિતિ જોતા સરકારી કાર્યક્રમો બધા જ બંધ કરવામાં આવ્યા છે, તો હાલની પરિસ્થિતિમાં મે મહિનામાં સ્કૂલમાં પરીક્ષા લેવી એ શક્ય નથી। તો આ રીતે વાલી મંડળ દ્વારા રજૂઆત થઈ છે, હજી એની કોઈ ચોક્કસ તારીખ ફિક્સ થઈ નથી। જો તારીખ ફિક્સ થશે તો હું તરત જ આપણી યુટ્યુબ ચેનલ દ્વારા તમને તરત માહિતી આપતો રહીશ। તો એ માટે આપણી યુટ્યુબ ચેનલમાં જોડાઈ રહેજો। આજે જો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા છો તો સૌથી પહેલાં લાલ બટન સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો અને જેથી કરીને તમને તરત જ વિડીયો મળે એની માટે આપેલો બાજુમાં જે બેલ આઇકોન છે, ઘંટડી છે, એને પણ દબાવી દેશો જેથી કરીને તરત જ તમને માહિતી મળી શકે। તો તમારા સૌનો ખૂબ ખૂબ આભાર।
ડિઝાયર એજ્યુકેશન વતી થેન્ક યુ વેરી મચ ટુ ઓલ. ઘરમાં રહી સુરક્ષિત રહીશું. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. આપણું ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત.